નવસારીના જાણીતા સમાજસેવિકા અને સ્નેહસેતુ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ચેતના બિરલાની દીકરી શ્વેતાનું થેલેસેમિયાની બીમારીમાં અવસાન થયા બાદ પ્રતિ વર્ષ તેની યાદમાં એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે, જે અંતર્ગત નવસારી મોડ ઘાંચી પંચનીવાડી ખાતે આ વર્ષે પણ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. નમસ્કાર. સ્નેહ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત રક્તદાન શિબિર આજરોજ શ્રી નવસારી મોડઘાચી સમસ પંચની વાડી ખાતે રાખવામાં આવ્યો. દીકરી શ્વેતાની યાદમાં દર વર્ષે એપ્રિલ મહિનામાં મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે. આજરોજ આ કેમ્પમાં લગભગ 200 યુનિટ થાય એવી શક્યતા હતી, પરંતુ આ તકે આ સાથે અપીલ પણ કરું છું નવસારીની જનતાને કે અત્યારે કોરોનાની મહામારી છે અને રસીકરણના લીધે થોડું રક્ત એકત્ર કરવામાં તકલીફ પડી છે, તો આપ સર્વે રસીકરણ કરાવતા પહેલાં રક્તદાન કરી લેશો તો કોઈકની જિંદગી બચાવવામાં મદદરૂપ થશો એવી હું આ તકે આપ સૌને પ્રાર્થના કરું છું. આ કાર્યક્રમમાં નવસારી જિલ્લા ભાજપા પ્રમુખ ભૂરાલાલ શાહ, પાલિકા પ્રમુખ જિગીત શાહ, સમાજના અગ્રણી સંજય ગાંધી, પત્રકાર ગૌતમ મહેતા તેમજ ન્યૂ ઇન્ડિયા બેકરીના હરીશ મંગલાણીએ ઉપસ્થિત રહી દીપ પ્રાગટ્ય કરી શુભેચ્છાઓ પાઠવી હતી અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ચેતના બિરલા, નેહાબેન વ્યાસ સહિતની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. આ રક્તદાન પ્રવૃત્તિનું અભિયાન આજે ઘરઘરનું અભિયાન બની ગયું છે. એક પારિવારિક પરંપરા જેવી આજે સર્જાઈ રહી છે. દરેક ઘરમાંથી ઓછામાં ઓછા 3 કે 4 રક્તદાતા હોય, પણ એને માટે અમે એમનો આભાર બી માનીએ છીએ. આ બધા જે આપણા માધ્યમો છે, ખાસ કરીને વર્તમાન પત્રો, પછી આ ચેનલો, NTC ન્યૂઝ, એ બધી ચેનલો દ્વારા અમે તમારી સમક્ષ 1-2 વાત કરવા માગીએ છીએ. અને તે છે કે વર્તમાન સ્થિતિમાં હવે રક્તની વધારે જરૂર પડવાની છે, કારણ કે અત્યારે જે કોરોના ચાલે છે અને એમાં જે વેક્સિનેશનનું આખું અભિયાન છે, એમાં મિત્રો 45 વર્ષથી આગળનાને હવે આ વેક્સિનેશન શરૂ થયું છે, તો એમાં મોટેભાગે રક્તદાતાઓનો સમાવેશ થાય છે આ વયમાં. એટલે અમારે આજે રક્તદાનની અછત, આજે તો નથી પણ આવતીકાલે સર્જાય, બ્લડ બેંકની અછત સર્જાય એવી એક અમારું કંઈ ગણિત અહીંયા કામ કરી ગયું છે. ત્યારે રક્તદાન, રક્તબેગ, દર્દીઓને ની સેવા, એ બધું ધ્યાનમાં રાખીને આપણે એમ કહી શકીએ કે હવે બહુ મોટા મેગા રક્તદાનના શિબિરની જરૂર નથી. હવે નાના નાના રક્તદાન શિબિરો થાય, મોલ્લે મોલ્લે થાય, શેરીઓમાં અમે કહીએ, અને અમારી પાસે એની માટે સરસ એક અદ્યતન સાધનોવાળી વાન પણ છે કે જેથી એના જે નિયમો છે એનું જે આચારસંહિતા છે એ બધું જળવાઈ રહે. એટલે નાના રક્તદાન શિબિરો થાય અને એને માટે રક્તદાન શિબિર આયોજકો અથવા તો સોસાયટીના પ્રમુખ મંત્રીશ્રીઓ અથવા તો મંડળોના પદાધિકારીઓ એ અંગે અમને પૂરતો સહકાર આપે. NTC ન્યૂઝ, નવસારી.